પશુઓને ખવડાવવામાં આવતા સાગર દાણની ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ. મહેસાણાના મોટીદેવ ગામમાં પશુ રાખી ગુજરાન ચલાવતા મહિલા પશુપાલકે સાગર દાણની ગુણવત્તા સારી ન હોવાનું અને નિયત કરેલી પૂરી ભરતી ઉપર ઉઠાવ્યા સવાલ. પશુ આહાર જો સારી ગુણવત્તા અને પોષણ સફર હોય તો પશુઓની દૂધ ક્ષમતા વધવાની સાથે ભાવમાં પણ વધારો થઈ શકે તેમ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવી શકે એમ છે. તેમજ અન્ય ખર્ચા કરવાના ડેરીનું ભંડોળ વેઠવી દેવાને બદલે પશુપાલકોને સીધો ફાયદો કરાવવાનું ડેરીના ચેરમેનશ્રીને સૂચન પણ કર્યું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. દૂધમાં તો એવું રહેશે કે દૂધમાં કોઈ વધારે અમને મળતર મળતી નથી બરાબર. પછી 10-15 રૂપિયા પૂળો થાય છે, પછી એની હાથે 16-17 રૂપિયા ખોંડ થાય છે અને ફેટમાં જોવે એવા આવતા નહીં. એટલે દૂધ તો અમને ઓછું પોહાય, પણ આ તો હવે મજૂરી કરવી પડે છે. એટલે હવે બને અત્યાર સુધી આ ગ્રાહકનો કોઈક સંતોષ થાય એવું તમે દૂધ સાગર ડેરીવાળા ઉપયોગ કરો બરાબર. એટલે અમને થોડી રાહત થાય અને ગ્રાહકને રાહત થાય એમાં કરો કોક બરાબર. એટલે અમારું કહેવાનું આટલું જ છે. તો સાગર દોડમાં અમને રાહત મળવી જોઈએ બરાબર. પછી ક્વોલિટી સારી આવવી જોઈએ. પછી 70 કિલો પૂરેપૂરો ભરપા આવવો જોઈએ. પછી ક્વોલિટી સારી આવી જો બીજું પેલું કરો. અને સાગ તમે જે દૂધ સાગર ડેરીમાં તમે બધું કરો છો એના માટે કે અમને ગ્રાહકને તમે નફો આપો. તમે તો આગળ બીજા લોકોને ગાય દોડીને કૂતરી પાછો નહીં બરાબર. એટલે અમને થોડી રાહત મળે એવું કરો, નકર પછી તેથી દૂધ લેવાનું બંધ કરી દો. એટલે અમારા ગમે તે હોયથી સૂચકમાં દૂધ આપી શકીશું બરાબર. એટલે આટલી અમારી નમ્ર વિનંતી હોપડો. અમારા પૈસા લઈને તમે બીજા જલસા કરો નકો પડે. એટલે અમારો કહેવાનો મતલબ કે અમને થોડી રાહત આલો, અમને થોડો વધારે.